ની ઘટના સામે આવી રહી છે. સુરતમાં જે ઘટના બની છે, આર્કેટમાં ત્યાં લાઠીચાર્જ કરવાની પોલીસે ફરજ પડી છે, કારણ કે પરિસ્થિતિ થોડી ગંભીર બની રહી છે. એટલા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં લોકોનો આક્રોશ, લોકોનો આક્રોશના કારણે ત્યાં લોકો નારેબાજી કરતા હતા અને પોલીસને પણ ત્યાં મજબૂરી વર્ષ લાઠીચાર્જ કરવાની ફરજ પડી રહી છે, કારણ કે હજારો લોકો ત્યાં પહોંચ્યા છે અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અને પોલીસ માટે પણ હવે આ પરિસ્થિતિ પર થોડો કાબુ મેળવવો મુશ્કેલ પડી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે પોલીસ માટે થોડો હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે. સુરતની ઘટના બાદ પોલીસને લાઠીચાર્જ કરવાની જરૂર પડી રહી છે. તો આ ઘટના બાદ અનેક સવાલો તો ઉભા રહ્યા છે. હજુ પણ હજારો લોકો ત્યાં છે ઘટના બાદ, કે આક્રમ જોવામાં આવી રહ્યું છે એ સત્તાધીશો સામે. અને આવી પરિસ્થિતિની વચ્ચે હવે પરિસ્થિતિ થોડી બેકાબુ બની રહી છે અને પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી રહી છે. ત્યાંથી લોકોને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સુરતની આ ઘટના છે અને આપ જોઈ શકો છો હવે સીધા દ્રશ્યો કે જ્યાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. કોઈ પણ અન્ય પરિસ્થિતિ ન સર્જાય એના માટે લોકોને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે. તો સુરત ફાયર ઇમરજન્સી ટીમ, પોલીસની ટીમ સતત ખડે પગે છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જ્યાં પોલીસે હળવો લાઠીચાર્જ કરો, પોલીસ એક્શનમાં આવી ગઈ છે, કારણ કે ત્યાં હજારો લોકો, હજુ પણ લોકો આવી રહ્યા છે અને લોકો ત્યાંથી જવા માંગતા નથી. આ પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે અને તંત્ર સામે, કોર્પોરેશન સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આવી પરિસ્થિતિની વચ્ચે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી રહી છે પોલીસને. હળવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી રહી છે, કારણ કે ત્યાંથી પોલીસે લોકોને હટાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, કારણ કે મુશ્કેલી પડી રહી છે પોલીસને, કારણ કે આ ઘટના ગંભીર બની રહી છે. લોકોને ખસેડવા માટે લાઠીચાર્જ કરવાની પોલીસને ફરજ પડી રહી છે. હળવો લાઠીચાર્જ કરવાની જરૂર પડી છે. તેજસ અમારી સાથે સતત જોડાયેલ. તેજસ, શું પરિસ્થિતિ ત્યાં? તક્ષશિલા એપાર્ટમેન્ટમાં લાગેલી આગને જોવા માટે અનેક લોકો, આ ઘટનાને જોવા માટે અનેક લોકો અહીં પહોંચ્યા હતા, પરંતુ મોડરા સુધી લોકો અહીં ઘડી હાજર હતા. તે દરમિયાન અત્યારે થોડાક સમય પહેલા પોલીસ ઉપર હળવો પથ્થરમારો લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. લોકો પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા અને તેના જ કારણે લોકોને હટાવવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો છે. અથવા જે ફાયરના જે પણ ગાડીઓ અહીં ઘડી હાજર હતી તે તમામ ગાડીઓ અહીંથી મૂવ કરી દેવામાં આવી છે, કારણ કે જે રેસ્ક્યુ અને જે આખું જે ઓપરેશન હતું તે પૂર્ણ થઈ ગયું છે અને તેના જ કારણે અહીંથી તમામ ગાડીઓ હટાવી દેવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક લોકોની એવી આશંકા હતી કે હજુ અંદર કેટલાક મૃતદેહો છે અને તેને બહાર કાઢવા માટે જ આ ગાડીઓ અહીં રાખવામાં આવી છે. પરંતુ અત્યારે આપ જોઈ શકો છો તમામ જે ફાયરની ગાડીઓ હતી તે અહીંથી હટાવી દેવામાં આવી છે. સ્ટેન્ડ બાય પૂરતી 1-2 ગાડી અહીં રાખવામાં આવશે, ત્યારબાદ તમામ ગાડીઓને અહીંથી મોકલી આપવામાં આવશે. ફાયરની ટીમ અત્યારે અહીંથી રવાના થઈ રહી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં હાજર હતા, તેમને અહીંથી હટાવી દેવામાં આવ્યા છે સુરક્ષાના ભાગરૂપે, કારણ કે રસ્તો આખો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. લોકોને અવર જવરમાં તકલીફ પડી હતી એટલે અત્યારે લોકોને અહીંથી હટાવી દેવામાં આવ્યા છે. તમામ જે પ્રક્રિયા અંદર જે આજે તક્ષશિલા આર્કેડમાં કરવામાં આવી હતી FSL દ્વારા તે પૂર્ણ થઈ ચૂકી છે. FSLની ટીમ અહીંથી પ્રાથમિક રિપોર્ટ લઈને રવાના થઈ ચૂકી છે. તેમનો પ્રાથમિક જે રિપોર્ટ છે તે આવશે, ત્યારબાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જે રીતે લોકોએ પોલીસ અને SMCના કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો તેના વળતા જવાબમાં પોલીસે હળવો લાઠીચાર્જ કરીને અત્યારે લોકોને અહીંથી હટાવી દીધા છે અને આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયું છે. કેમેરામેન રાકેશ ગિરાની સાથે તેજસ મોદી, Z24 કલાક, સુરત. બિલકુલ, એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે. આ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જે પરિસ્થિતિ છે થોડી બેકાબુ બની રહી છે, કારણ કે રાત આગળ વધી રહી છે, લોકો જવાની જગ્યાએ વધુ આવી રહ્યા છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. પોલીસ માટે પણ મુશ્કેલી થઈ રહી છે. આપ જોઈ શકો છો પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ પર બેકાબુ ન બની જાય.